गुजरात विधानसभा चूंटणीनું બ્યુગલ વાગી ચૂક્યું છે। ચૂંટણી પ્રચારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે દિગ્ગજ નેતાની દેખીતી ગેરહાજરી વચ્ચે નબળી પડી રહેલી કોંગ્રેસ હવે પોતાના નેતાઓ પણ ગુમાવી રહી છે। ગઈકાલે મોહન રાઠવા બાદ આજે વધુ એક કોંગ્રેસી નેતાએ રાજીનામું આપ્યું છે। તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપતા કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે। गई काले मोहन सिंह राठवाए राजीनामु आपी केसरी उदाहरण कर्यु हतु। एमने विधानसभा अध्यक्ष नीमा बेन ने राजीनामु सौंप्यु हतु। भगाभाई बारडनी भाजप में लावानु ऑपरेशन एक सांसदे पार पाड्यु हतु। भगाभाई बारड भाजपना मेन्डेट थी तलाला थी चूंटणी लड़शी एवी अटकळो थई रही छे। भगा बारड अंगे कोंग्रेसना प्रवक्ता डॉक्टर मनीष दोशीने प्रतिक्रिया आपता कह्यु, पक्ष छोड़ी रहे धारासभ्य जाहिर करव जो कि शा माटे पक्ष छोड़ी रहा है। भाजप तोड़फोड़नी राजनीति करे, कांग्रेस ना कार्यकर्ता कारण धारासभ्य पद टकी रहेलू हतु, त्यारे हवे एज जाहिर करे कि आ शा माटे भाजप में जोड़ाई रहा है। आपना माध्यम थी आ बात जाणवामां आवी रही छे। જ્યારે પણ જે કઈ પરિસ્થિતિ આવશે ત્યારે ઘટના બાદ એની જવાબ આપવામાં આવશે, પણ હું એટલું સ્પષ્ટપણે કહું છું કે પક્ષ તમામ પ્રકારની તકલીફો વચ્ચે ઉમેદવારોની પસંદ તો એક જ વ્યક્તિની કરતી હોય છે, તેમની સામે ભાજપાએ અપનાવેલા જુદા જુદા હાથકંડા, ત્યારે કોંગ્રેસ પક્ષ એમની સાથે અડીખમ ઉભો હતો। એમની લડાઈમાં પણ કોંગ્રેસનો કાર્યકર એમની સાથે ઉભો હતો, કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ પણ એમની સાથે ઉભું રહ્યું હતું। એ સૌરાષ્ટ્રનું નેતૃત્વ હોય કે પ્રદેશનું નેતૃત્વ કે પછી રાષ્ટ્રીય રીતે તમામ પ્રકારની મદદમાં હંમેશા કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ તેમની સાથે ઉભું હતું, ત્યારે મને એમ લાગે છે કે એ જાણવું પડશે કે એમને તકલીફ શું હતી, કઈ પ્રકારની તકલીફો એમને સરકાર તરફથી ઉભી થઈ હતી અને કઈ પ્રકારના આધારે એમની ગોઠવણ થઈ છે, એ હકીકત તો તે જ બયાન કરી શકે। હું તો એટલું જ કહી શકું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરોની રાત દિવસની મહેનત પછી ધારાસભ્ય પદ એક કોંગ્રેસના કાર્યકરોના કારણે મળતું હોય છે, ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકરોની અથાગ મહેનતને પોતાના વ્યક્તિગત કોઈ બાબતના કારણે જો તેઓ પક્ષ છોડી રહ્યા હોય તો એમને મુબારક, એમાં વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી। એમને ખુદે ખુલાસો કરવો જોઈએ કે એમને કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ચૂંટાયા પછી કાર્યકરોની અથાગ મહેનત પછી અને પક્ષે મૂકેલો વિશ્વાસ, જનતાએ મૂકેલો વિશ્વાસમાંથી તેઓ કેમ છોડીને આહીર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। વાસણભાઈ આહીરને રિપીટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે। ब्यूरो रिपोर्ट, हिंदी न्यूज, सूरत।